કેમ છો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં સ્ટેટમાં ભાગ બે માં ચેપ્ટર નંબર એક સંભાવનામાં 1.1 આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે વાત કરીએ છીએ 1.2, તો 1.2માં સંભાવનાનું સૂત્ર એટલે કે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા ઉપરથી જે સૂત્ર આવ્યું છે એ સૂત્ર મુજબના દાખલા ગણવાના રહેશે. તો એની પહેલાં તો સંભાવનાની જે ગાણિતિક વ્યાખ્યા છે એ શું કહેવા માગે છે તો એ પહેલાં જોઈ લઈએ. તો સ્ટાર્ટ કરીએ છીએ હવે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા સમજવા માટે પ્રથમ આપણે બે મહત્ત્વના પદ, સમસંભાવી ઘટનાઓ અને સાનુકૂળ પરિણામો, આ બે વસ્તુની વ્યાખ્યા ક્લિયર કરવી પડે અને આ બે ઉપરથી તમને સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા મળશે. તો એમાં પહેલો પોઈન્ટ છે સમસંભાવી ઘટનાઓ. કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની બે કે તેથી વધુ ઘટનાઓ પૈકી એક ઘટના બનવાની શક્યતા. તમને એ ખબર છે કે કોઈ પણ પ્રયોગ તમે કરશો તો બે કે તેથી વધુ ઘટનાઓ પૈકી એક ઘટના બનવાની શક્યતા બીજી કોઈ પણ ઘટના બનવાની શક્યતા કરતાં વધુ કે ઓછી હોવાનું કોઈ દેખીતું કારણ ન હોય તો તેને સમસંભાવી ઘટનાઓ કહેવાય છે. સમસંભાવી એટલે શું બનશે એ ખબર ના હોય, તમે અગાઉથી ચોક્કસપણે ન કહી શકતા હોય, એટલે કે એનું કોઈ દેખીતું કારણ તમને ન જણાતું હોય તો એને સમસંભાવી ઘટનાઓ કહે છે. આ હતી સમસંભાવી ઘટનાની વ્યાખ્યા. હવે વાત કરીએ છીએ સાનુકૂળ પરિણામો. સાનુકૂળ પરિણામો કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પ્રાથમિક પરિણામો પૈકી જે પરિણામો અમુક ઘટના બની છે તેનો નિદર્શ કરતા હોય તેવા પરિણામોને ઘટના એ બને તેના સાનુકૂળ પરિણામો કહે છે. એટલે કે તમારા જે પ્રાથમિક પરિણામો છે એ પૈકી જે પરિણામો અમુક ઘટના બની છે એટલે અમુક ઘટના બનવાની જ છે તેનો નિર્દેશ કરતા હોય તેવા પરિણામોને ઘટના એના સાનુકૂળ પરિણામો કહે છે. એક્ઝામ્પલ તરીકે એક એક્ઝામ્પલ આપ્યું છે, બાવન પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ખેંચેલ પત્તું ચહેરાવાળું હોય તે ઘટના કહીએ તો ઘટના એના સાનુકૂળ પરિણામો કેટલા થાય? તો એના સાનુકૂળ પરિણામો છે બધા જ ચહેરાવાળા પત્તા આવવા જોઈએ. ચહેરાવાળામાં એસકે, ડીકે, સીકે, એચકે, એસક્યુ, ડીક્યુ, સીક્યુ, એચક્યુ, એસજે, ડીજે, સીજે અને એચજે. તમે આને અલગ રીતે પણ લખી શકો છો પણ ટોટલ બાર પરિણામો એટલે કે 12 સંખ્યાઓ એની થવી જોઈએ. તો આ હતા સમસંભાવીની વ્યાખ્યા અને સાનુકૂળ પરિણામોની વ્યાખ્યા. હવે વાત કરીએ છીએ સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા. તો સંભાવનાની ગાણિતિક વ્યાખ્યામાં ધ્યાન આપજો. ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગના શાંત નિદર્શ અવકાશ, શાંત એટલે તમે જેને ગણી શકો છો, અવકાશ યુ, યુ એટલે નિદર્શ અવકાશ, પરસ્પર નિવારક અને નિશેષ અને સમસંભાવી પરિણામોની કુલ એન છે. કુલ સંખ્યાઓ કેટલી છે? પરસ્પર નિવારક અને નિશેષ અને સમસંભાવી પરિણામોની કુલ સંખ્યા એન છે. તે પૈકી એમ પરિણામો કોઈ ઘટના એ બનવાને સાનુકૂળ હોય તો ઘટના એની સંભાવના એમ અપોન એન થાય. આ એનું સૂત્ર છે. ઘટના એ બનવાની સંભાવનાને સંકેતમાં પી ઓફ એ વડે દર્શાવાય છે. તમને જ્યારે દાખલામાં એવું કહેવામાં આવે કે આની સંભાવના શોધો તો એનો મતલબ તમારે પી ઓફ એ, પી ઓફ બી, પી ઓફ સી, પી ઓફ ડી જેટલી ઘટનાઓ તમને આપી હોય તમારે એ શોધવાનું અહીંયા થાય છે. તો એનું સૂત્ર છે ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કે જે બનવાની છે, નીચે નિદર્શ અવકાશના પરસ્પર નિવારક નિશેષ અને કુલ સંખ્યા. એટલે એનો મતલબ એવો થાય છે કે એમ અપોન એન, એન એટલે જેટલા પણ પરિણામો કુલ બને છે એને એન કહેવાય. એમાંથી એમ એટલે કે જે મળતા પરિણામો છે તેને એમ કહે છે. તો એનું સૂત્ર છે એમ અપોન એન. ફરી વ્યાખ્યા એકવાર મિત્રો રિપીટ કરી દઈએ છે. ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગનો શાંત નિદર્શ અવકાશ યુના પરસ્પર નિવારક અને નિશેષ, પરસ્પર નિવારક અને નિશેષ એની પણ આપણે આગળ ચર્ચા કરી ચૂકેલા છે અને સમસંભાવી પરિણામોની કુલ સંખ્યા એન છે. આ બધાની સરવાળો કરીએ ને તો એ કુલ સંખ્યા કેટલી થાય તમારી એન. આનું સૂત્ર મેં લખાયું છે, નિશેષનું સૂત્ર લખાયું છે, સમસંભાવીના કુલ પરિણામોની સંખ્યા એન છે. એન એટલે કે તમે જે દાખલો ગણી રહ્યા છો એ દાખલાના કુલ શક્ય બધા જ પરિણામોને એન કહેવાય. એમાંથી તમારો જે ક્વેશ્ચન પૂછ્યો છે એ જે પરિણામો એટલે કે જે ઘટના બને છે એના સાનુકૂળ પરિણામોને એમ કહે છે. એટલું સૂત્ર બન્યું એમ અપોન એન. હવે આપણે
આ રિલેટેડ અમુક ધારણાઓ જોઈ લઈએ કે જે ધારણાઓ ખૂબ જ અગત્યની છે. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાની ધારણાઓ નીચે મુજબ છે. યાદચ્છિક પ્રયોગનું નિદર્શ અવકાશના પરિણામોની સંખ્યા શાંત છે. શાંતનો મતલબ કે તમે જાણતા હો, એને ગણી શકાતા હો. બીજું, યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશના કુલ પરિણામોની સંખ્યા જ્ઞાત હોય છે. એટલે કે તમે એક પ્રયોગ, તમે જે પણ કંઈ પ્રયોગ કરી રહ્યા છો એની દરેક સંખ્યા તમે જાણતા હોવ છો. એટલે કે શક્ય છે વસ્તુ, એટલે કે તમે એ અગાઉથી જાણતા હોવ છો, પણ શું આવશે એના કહી શકાય, તો એને એવું કહી શકાય કે સંખ્યા આપણે જાણતા હોઈએ એટલે જ્ઞાત છે. થર્ડ પોઈન્ટ, યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પરિણામો સમસંભાવી છે. સમસંભાવીનો મતલબ એવો થાય કે કુલ સંખ્યા તમારી કેટલી છે, n છે, સમસંભાવી છે. નીચે દર્શાવેલ સંભાવના સંબંધિત કેટલાક અગત્યના પરિણામો આપણે સાબિતી વગર સ્વીકારી લઈશું. એટલે કે આ એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે જે તમારે સાબિતી વગર સ્વીકારવાના છે. એટલે આ તમારે યાદ રાખવાનું છે. એમાં પહેલો પોઈન્ટ છે, નિદર્શ અવકાશ યુની કોઈ પણ ઘટના એ બનવાની સંભાવના પી ઓફ એની કિંમત, એટલે સંભાવનાની કિંમત 0 અને 1ની વચ્ચે જ આવે. હંમેશા સંભાવનાનો આન્સર 0 થી 1ની વચ્ચે જ આવે, ક્યારે માઇનસમાં ના આવે અને ક્યારે 1થી વધુ ના આવે. સેકન્ડ પોઈન્ટ, અશક્ય ઘટનાની સંભાવના 0 હોય છે, એટલે કે એને 5 વડે દર્શાવાય, પી ઓફ ખાલી ગણ વડે દર્શાવીશું આપણે એને. ત્રીજો, ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 જ હોય છે, એટલે કે જેને યુ વડે દર્શાવાય, એટલે પી ઓફ યુ ઇક્વલ ટુ 1 થાય. 4, નિદર્શ અવકાશ યુની કોઈ પણ ઘટના એની પૂરક ઘટના, હવે એની પૂરક ઘટના એટલે એ નથી બનતું તો શું બને છે, એ ડેશ બને છે. તો એનું સૂત્ર થાય પી ઓફ એ ડેશ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ. કુલ સંભાવના 1 છે, એમાંથી પી ઓફ એ બાદ કરતાં તમને ડેશ મળી રહેશે. 5મો પોઈન્ટ, યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની 2 ઘટનાઓ એ અને બી માટે એ ઉપગણ બી હોય તો, તમે નીચે બતાવ્યું છે મિત્રો કે પી ઓફ એ લેસ ધેન ઇક્વલ ટુ પી ઓફ બી, એટલે કે પી ઓફ બી એ પી ઓફ એ કરતાં કેવો હશે, મોટો હશે. તો નીચે બી એક સૂત્ર બીજું છે, એક આ ધ્યાનમાં રાખજો, આ સૂત્ર પણ ધ્યાનમાં રાખજો, પી ઓફ બી માઇનસ એ ઇક્વલ ટુ પી ઓફ બી માઇનસ પી ઓફ એ થાય. ફરી આ રિપીટ કરું છું, પી ઓફ બી માઇનસ એ ઇક્વલ ટુ પી ઓફ બી માઇનસ પી ઓફ એ થાય, આ ધ્યાનમાં રાખજો. હવે અગત્યના જે સૂત્ર છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાના છે, અને ખાસ અગત્યના મોઢે કરવાના રહેશે. પી ઓફ એ ડેશ છે બી ડેશ, એટલે એનો મતલબ એવો થાય એ પણ નથી બનતો, બી પણ નથી બનતો, તો શું બને છે, તો એ ડેશ બી ડેશ બને છે. હવે એનો છેદ કીધો છે, તેનું સૂત્ર તમારે યાદ રાખવું પડશે, 1 માઇનસ પી ઓફ એ યોગ બી. અહીંયા છેદ હોય તો અહીંયા યોગ આવે, આ ધ્યાનમાં રાખજો. અને એ એકમાંથી તમે જે નથી બનતું એ બાદ કરશો, એટલે 1 માઇનસ પી ઓફ એ યોગ બી. પી ઓફ એ ડેશ યોગ બી ડેશ, તો એનાથી ઊંધું થશે, 1 માઇનસ પી ઓફ એ છેદ બી. આનો મતલબ પણ, આ બેનો મતલબ એક જ થાય મિત્રો, આ ધ્યાન રાખજો જોડે જોડે. પી ઓફ એ માઇનસ બી, તો પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ બી માઇનસ એ ઇક્વલ ટુ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો આ એના સૂત્ર હતા કે જ્યારે તમને કોઈ દાખલો પૂછ્યો છે એમાં તમારે આટલી વસ્તુ શોધવાની કીધી હોય તો તમારી પાસે આ નોલેજ હોવું જોઈએ. તમારે આ સૂત્ર ક્યારે એપ્લાય કરવાનું છે તો એ તમારા ક્વેશ્ચન ઉપર ડિપેન્ડ છે, તો તમારે આટલા સૂત્ર ખાસ લખીને મોઢે કરવાના રહેશે. એના પછી તમને બીજી કંઈક ઇન્સ્ટ્રક્શન આપી છે, 0 એટલે કે એનો મતલબ સૌથી મોટું અહીંયા શું હશે, પી ઓફ એ પી ઓફ બી. પ્લસ કરો તો બંનેનો સરવાળો લગભગ એક જ થશે 2 ઘટનાઓ માટે. એટલે સૌથી મોટો એ હોય છે, એનાથી નાનું પી ઓફ એ યોગ બી, એનાથી નાનું પી ઓફ એ, એનાથી નાનું પી ઓફ એ છેદ બી, અને એનાથી નાનો 0. તો આ તમને ઉતરતા ક્રમમાં માહિતી આપેલી છે જે તમારે યાદ રાખવાની રહેશે. તો 1.2 ચાલુ કરતાં પહેલાં તમારી પાસે આ નોલેજ હોવું જોઈએ. હવે આગળ વાત કરીએ છે સ્વાધ્યાય 1.2માં દાખલા નંબર 1. એક સમતોલ સિક્કો 3 વખત ઉછાળવામાં આવે. આપણે 1.1માં શીખી ગયા, કોઈ પણ એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો નીચેની ઘટનાઓની સંભાવના શોધવાની છે. તમારે દરેકની સંભાવના શોધવાની છે, એટલે એમ અપોન એન આ દરેક ઘટનાઓમાં તમારે કરવું પડે. તો આ 8 ઘટનાઓ તમને આપી છે, તો 8 ઘટનાઓ સોલ્વ કરતાં પહેલાં તમારી પાસે n હોવું જોઈએ. કોઈ પણ સંભાવનાનો દાખલો ગણો તો તમારી પાસે કુલ શક્ય પરિણામો એટલે કે યુ નિદર્શ અવકાશ હોવું જોઈએ. તો કેવી રીતે સેટ થશે, તો અહીંયા તમને કીધું છે, એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવાના કુલ પ્રાથમિક પરિણામો
બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે આઠ, અને આ પરિણામો આપણે 1.1માં શીખી ચૂકેલા છે. એચ 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 ટી એચ ટી ટી એચ ટી એચ ટી એચ એચ ટી ટી એચ ટી એચ ટી ને ટી ટી ટી, આ કુલ આઠ પરિણામો છે. હવે આઠ પરિણામો મેં જે ક્રમમાં લખ્યા છે એ જ ક્રમમાં લખવું તમારા માટે જરૂરી નથી, તમે આડાવડી રીતે પણ લખી શકો છો, એ પણ ધ્યાન રાખજો. હવે એમાં કીધું છે, પહેલી જો ક્વેશ્ચન છે એને આપણે બતાવીશું ઘટના એ. અહીંયા મેં ઘટના એ વન વડે દર્શાવ્યું છે, તમે એને કોઈ પણ સંજ્ઞા વડે દર્શાવી શકો છો, એ બી સી ડી કોઈ પણ, એ જરૂરી નથી. બધી જ વખત છાપ મળે, તો બધી જ વખત છાપ મળે તે ઘટના. તો તમારો જે ક્વેશ્ચન છે આમાંથી બધી જ વખત છાપ એટલે કે ત્રણે ત્રણ વખત છાપ મળે એવા કેટલા પરિણામ છે, તો એવું એક જ પરિણામ છે, એચ એચ એચ. તો એ વન બરાબર એચ એચ એચ, એટલે આ તમારો આવ્યો એમ. એમ બરાબર કેટલા આવ્યા, એક, અને એન બરાબર તમારા કેટલા છે, આઠ. તો સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા અનુસાર એનું સૂત્ર એટલે કે તમારે સંભાવના શોધવાની કીધી છે, પી ઓફ એ વન ઇક્વલ ટુ એમ અપોન એન વન બાય એટ એની સંભાવના. એ પહેલો ક્વેશ્ચન તમારો પૂરો. સેકન્ડ ક્વેશ્ચન કીધો છે, એક પણ વખત છાપ ન મળે, એટલે કે જે અહીંયા એવું કયું પરિણામ છે કે જેના ઉપર એક પણ વખત છાપ નથી, તો એવું એક જ પરિણામ છે, ટી ટી ટી, જેના ઉપર એક પણ વખત છાપ છે નહીં. તો ક્વેશ્ચન નંબર બે, એ ટુ, મેં ફરી હમણાં રિપીટ કરું છું, અહીંયા તમે જે સંજ્ઞા બતાવી છે બતાવી જરૂરી નથી, તમે કોઈ પણ એથી ઝેડ સુધી કોઈ પણ આંકડો લઈ શકો છો. એક પણ વખત છાપ ન મળે, એક પણ વખત છાપ ન મળે એનો મતલબ ત્રણે ત્રણ વખત શું મળે, કાંટો મળે, તો એવું એક જ પરિણામ છે. તો એ ટુ બરાબર ટી ટી ટી, સાનુકૂળ પરિણામો એટલે કે આ એક જ પરિણામ છે, એટલે એમ બરાબર વન, સૂત્ર એમ અપોન એન વન બાય એટ. હવે ક્વેશ્ચન નંબર ત્રણ, ઓછામાં ઓછી એક વખત છાપ મળે, ઓછામાં ઓછી એક વખત છાપ મળે એનો મતલબ શું થાય, કે છાપ એક વખત તો હોવી જ જોઈએ, એનાથી વધારે હશે તો ચાલશે. એક કે તેથી વધારે છાપ મળે એટલે એચ એક કે તેથી વધારે હોય એવા આમાંથી કેટલા પરિણામો છે, તો તમારે એ શોધવાના છે. તો પહેલું એચ 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 ટી એચ ટી ટી એચ 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 ટી એચ ટી એચ એચ, એક જ પરિણામ ખાલી નહીં આવે આ ટી 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 વાળું. અહીંયા કીધું છે ઓછામાં ઓછી એક વખત છાપ મળવું જોઈએ, એનાથી વધારે છાપ હોય તો ચાલશે. તો એવા બધા જ પરિણામો નીચે લખેલા છે. એ થ્રી બરાબર સાત પરિણામો છે, એમ બરાબર સાત, પી ઓફ એ ઇક્વલ ટુ એમ અપોન એન એટલે સાત ભાગ્યા આઠ, આ તમારો આન્સર આવ્યો. એના પછીનો જે ક્વેશ્ચન તમને પૂછેલો છે, ક્વેશ્ચન નંબર ચાર, એકથી વધુ વખત કાંટો મળે, એકથી વધુ વખત કાંટો મળે તો એના પણ લગભગ સાત પરિણામો આવશે. એકથી વધુ વખત કાંટો મળે એટલે બે વખત કાંટો મળવો જોઈએ, સોરી, એકથી વધુ વખત શું મળે, એ ફોર, એકથી વધુ વખત કાંટો મળે તે ઘટના, એટલે કે બે કાંટા મળે એવા કેટલા પરિણામો છે, તો એવા ચાર પરિણામો છે, એચ ટી 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 એચ ટી એચ ટી અને ટી ટી ટી. એકથી વધુ વખત એટલે બે કે ત્રણ હોય તો ચાલે, એટલે એમ બરાબર ચાર આવ્યા, પી ઓફ એ ફોર બરાબર એમ અપોન એન એટલે ફોર બાય એટ વન બાય ટુ. પાંચમો ક્વેશ્ચન એવો પૂછ્યો છે, એ ફાઈવ, જેને આપણે પાંચમો ક્વેશ્ચન છે એ ફાઈવ વડે દર્શાવીશું, વધુમાં વધુ એક વખત છાપ મળે, વધુમાં વધુ એક વખત એનાથી વધુ નહીં, એટલે એક વખત છાપ મળે એવા કેટલા પરિણામો, અને એકે વાર છાપ ના મળે એવા કેટલા પરિણામો. આ જે સેન્ટેન્સ છે એનો મતલબ એવો થાય, વધુમાં વધુ એક વખત એટલે એકથી વધુ છાપ ન હોવી જોઈએ, ઝીરો વખત છાપ હોય તો પણ ચાલે. તો એવા ચાર પરિણામો છે, એચ ટી 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 એચ ટી એચ ટી અને ટી ટી ટી, એમ બરાબર ચાર, પી ઓફ એ ફાઈવ બરાબર એમ અપોન એન વન બાય ટુ. છઠ્ઠો ક્વેશ્ચન છે તમારો, બેથી ઓછી વખત છાપ મળે તે ઘટના, બેથી ઓછી વખત છાપ મળે એટલે એનો મતલબ એવો થયો કે છાપ એક જ વાર મળે અથવા એક પણ વાર ન મળે. છાપ એક જ હોય એવા કેટલા પરિણામો છે, અને એક પણ વાર છાપ ના હોય એવા કેટલા પરિણામો છે. તો એ જ વસ્તુ અહીંયા રિપીટ થશે, જે ઉપર હતો ક્વેશ્ચન એ આન્સર એ જ આવશે, બસ ખાલી ક્વેશ્ચન ઉલટાઈને પૂછેલો છે. પી ઓફ એ સિક્સ બરાબર એમ અપોન એન ફોર બાય એટ વન બાય ટુ. સાતમો ક્વેશ્ચન, એ સેવન, છાપ અને કાંટો વારાફરતી મળે, વારાફરતી એટલે અલ્ટરનેટ હોવું જોઈએ, એવા બે જ પરિણામો છે, એચ ટી એચ, જો પહેલાં છાપ કાંટો છાપ કાંટો છાપ કાંટો, એનાથી બીજો કોઈ પણ પરિણામ તમે લેશો તો કાં છાપ જોડે આવશે કાં કાંટો જોડે આવશે, એટલે અહીંયા બે જ પરિણામો છે. સાનુકૂળ પરિણામો એમ બરાબર ટુ, પી ઓફ એ સેવન બરાબર એમ અપોન એન ટુ બાય એટ વન બાય ફોર. અને છેલ્લો ક્વેશ્ચન, એ એટ, કાંટાની સંખ્યા
કાંટાની જે સંખ્યા છે એ છાપ કરતાં વધુ વખત મળે, એટલે છાપ બે વાર આવે કે એનાથી વધારે વખત આવે એવા કેટલા પરિણામો છે, તો એવા પણ ચાર પરિણામો છે જે મેં નીચે બતાવેલા છે. પી ઓફ એ એટ બરોબર એમ અપોન એન 4/8 1/2. તો અહીં તમારો દાખલા નંબર એક મિત્રો પૂર્ણ થાય છે. નીચે બતાવ્યું છે સાનુકૂળ પરિણામો એમ 4 બરોબર સાંભળવાની ગાણિતિક વ્યાખ્યા અનુસાર પી ઓફ એટ બરોબર એમ અપોન એન 4/8. ઇન શોર્ટમાં હવે પછીના જે દાખલા તમે ગણવા જઈ રહ્યા છો એમાં તમારે ખાલી એમ અપોન એન કરવાનું છે, એટલે એન તમારી પાસે શરૂઆતમાં હશે અને તમે જે ઘટના બનાવો છો એને એમ કહેવાય, બસ ખાલી ભાગાકાર કરવાનો રહેશે. હવે જે પ્રમાણે તમને ઇન્સ્ટ્રક્શન આપ્યા હોય એ પ્રમાણે તમારે કેલ્ક્યુલેશન કરવાની રહેશે આમાં. હવે વાત કરીએ છીએ આગળ દાખલા નંબર 2. દાખલા નંબર 2માં તમને કીધું છે અહીંયા બે સમતોલ પાસા એકસાથે ઉછાળવામાં આવે તો નીચેની ઘટનાઓની સંભાવના શોધો. તો હવે જો પરિસ્થિતિ શું ઊભી થઈ અહીંયા કે બે સમતોલ પાસા એકસાથે ઉછાળવામાં આવે, તો આપણે 1.1માં શીખી ગયા છે કે બે સમતોલ પાસા એકસાથે ઉછાળવામાં આવે તો એના કુલ કેટલા સાનુકૂળ પરિણામો હોય, તો 6 × 6 = 36 પરિણામો તમારા એન બરોબર 36 આવે. તો એ 36 કયા પરિણામો છે, તો એ 36 પરિણામો તમારે અહીંયા પહેલાં બતાવવા પડે. તો એ 36 પરિણામો કયા 36 પરિણામો આવે, તો એ 36 પરિણામો લિસ્ટ અહીંયા યુ બરોબર તમે દર્શાવેલું છે અને અલગ રીતે દર્શાવ્યું છે, તમારે અલગ રીતે દર્શાવી દેવાનું છે. હવે જે મેં તમને 1.1માં કરાવ્યું છે 1-1, 1-2, 1-3, 1-4, 1-5, 1-6 પછી આવશે નીચે 2-1, 2-2, 2-3, 2-4, 2-5, 2-6 પછી 3-1, 3-2, 3-3, 3-4, 3-5, 3-6 પછી 4-1, 4-5, 4-1, 4-2, 4-3, 4-5, 4-4, 4-5, 4-6 એના પછી 5-1, 5-2, 5-3, 5-4, 5-5, 5-6 એના પછી આવે છે 6-1, 6-2, 6-3, 6-4, 6-5 અને 6-6. તો આ અહીંયા તમારા કુલ પરિણામો એન બરોબર કેટલા થશે, 36 પરિણામો અહીંયામાંથી મળી રહેશે. આને અલગ રીતે આઈ અને જે બતાવ્યું છે આપણે આ રીતે નથી બતાવવાનું, આપણે યુ બરોબર તમને વ્યવસ્થિત રીતે તમારે બતાવવાનું રહેશે. તો યુ બરોબર તમારો 36 આવી ગયો. હવે પહેલો ક્વેશ્ચન શું કહે છે, પહેલો ક્વેશ્ચન તમારો છે પાસા પર મળતા અંકનો સરવાળો 6 થાય. હવે 6 થાય ને એવા કેટલા પરિણામો છે, તો એવા 5 પરિણામો છે. તમે જે યુ લખ્યો છે ને એમાંથી જોજો સરવાળો 6 થાય, સરવાળો 6 થવો જોઈએ. હવે 1-5, 2-4, 3-3, 4-2 અને 5-1 એનો સરવાળો કેટલો થાય છે, 6 થાય છે. એવા 5 જ પરિણામો છે, તો તમારું સંભાવના બને પી ઓફ એ1 બરોબર એમ અપોન એન 5/36. એન તમારો 36 છે અને એમ તમારો 5 આવ્યો. ક્વેશ્ચન નંબર 2, પાસા પર મળતા અંકનો સરવાળો 10થી મોટો ન હોય એવો સરવાળો તમારે લેવાનો છે કે જેનો સરવાળો કરતાં તમારો જવાબ 10થી મોટો ન થાય. તો એવા બધા જ પરિણામો અહીંયા આપણે લીધેલા છે, 1-1, 1-2, 1-3, 1-4, 1-5, 1-6 અહીંયા આખી લાઈન લેવાની છે, બીજામાં પણ આખી લાઈન લેવાની, ત્રીજા પણ આખી લાઈન લેવાની છે. 10થી મોટો ન થાય એટલે કે 10 હોય તો ચાલે, અહીંયા પણ પૂરી લેવાની છે. હવે જો 5-1, 5-2, 5-3, 5-4, 5-5 હવે 5-6 નહીં લઉં, મેં શું નથી લીધું, 5-6 નથી લીધું, કારણ કે સરવાળો 11 થઈ જાય છે. પછી 6-1, 6-2, 6-3, 6-6, 6-4 હવે 6-5 ના લેવાય અને 6-6 ના લેવાય, એટલે કુલ 33 પરિણામો લીધેલા છે. 3 પરિણામો મેં લીધા નથી, 5-6, 6-5 અને 6-6 આ 3 પરિણામો 36માંથી મેં લીધેલા નથી, કારણ કે જો હું આ લઈશ તો આનો સરવાળો મારો 10થી મોટો થઈ જશે. એટલે 33 પરિણામો આવ્યા પી ઓફ એ2 બરોબર એમ અપોન એન 33/36. એના પછી વાત કરીએ છીએ ક્વેશ્ચન નંબર 3, પાસા પર મળતા અંકનો સરવાળો 3નો ગુણાંક હોય, જે સરવાળો કર્યા પછી 3નો ગુણાંક હોય એટલે કે જેને 3 વડે ભાગી શકાતા હોય એવા કેટલા પરિણામો આવશે, તો એ જોઈ લઈએ. પાસા પર મળતા અંકનો સરવાળો 3નો ગુણાંક હોય તે ઘટના, તો એવા 1-2, 1-5, 2-1, 2-4, 3-3, 3-6, 4-2, 4-5, 5-1, 5-4, 6-3 અને 6-6 આ બધી જ એ રકમો મેં લીધી છે જેનો સરવાળો કરીને જેને 3 વડે ભાગી શકાય. જેમ કે મેં અહીંયા ઉપર છે બરોબર, તો 1-1 લઈશ તો 1 ને 1 સરવાળો 2 થયો, 2/3 ના કરી શકું, પણ હા બાજુમાં 1+2 એટલે 3 + 3/3 તો આન્સર મળે 1 મળશે. તો એટલે કે તમારા 36 પરિણામો તમે જે લખ્યા છે ને 36 પરિણામોમાંથી તમારે એ જ ઘટકો લેવાના છે જેને તમે 3 વડે, જેનો સરવાળો કરીને તમે 3 વડે ભાગી શકો, એ જ ઘટકો અહીંયા લેવાના છે. અહીંયા 12 પરિણામો મળે છે, એમ બરોબર 12, પી ઓફ એ 3 બરોબર 12/m એટલે કે 12/36 1/36. અને છેલ્લો ક્વેશ્ચન,
પાસા પર મળતા અંકનો ગુણાકાર બાર થાય. યસ, ગુણાકાર બાર થવો જોઈએ. તો એવા કેટલા પરિણામો છે જેનો ગુણાકાર બાર થાય, બંનેનો ગુણાકાર કરતાં પહેલાં અને બીજા અંકનો ગુણાકાર કરતાં બાર થવો જોઈએ, તો એવા કેટલા પરિણામો છે? બે છો ત્રણ ચાર, ચાર ત્રણ ને છ બે, ચાર પરિણામો છે. પી ઓફ એટ ફોર બરોબર એમ અપોન એન, ફોર બાય 36, 1/9. તો અહીંયા પણ તમારો દાખલા નંબર બે મિત્રો આપણે પૂર્ણ કર્યો. હવે આગળ વાત કરીએ છીએ દાખલા નંબર ત્રણની. દાખલા નંબર ત્રણની વાત કરીએ મિત્રો હવે આપણે. બે બાળકો ધરાવતા કુટુંબમાંથી એક કુટુંબ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે આ કુટુંબના બે બાળકો પૈકી. હવે જો તમને બે બાળકો ધરાવતું કોઈ એક કુટુંબ હોય એટલે એનો નિદર્શ અવકાશ કેટલો આવે એ તમને ખબર છે, ચાર આવે. ચાર કેવી રીતે આવે? તો નિદર્શ અવકાશ છે બીવી, બીજી, જીબી અને જીજી. બે બાળકો ધરાવતા કુટુંબોમાં આનાથી ચોથું પાંચમું પરિણામ કોઈ આવતું નથી. એમાં પહેલો ક્વેશ્ચન તમને પૂછેલો છે કે એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય, તો એક બાળક છોકરી, આમાંથી એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય, એવા બે પરિણામો છે વચ્ચેના બે, એમાં 1/1 આવે છે. તો ઘટના એ, પસંદ થયેલ બે બાળકો પૈકી એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય તે ઘટના, તો બે પરિણામો આવે છે. એમ બરોબર બે અને તમારી સંભાવના છે કુલ એન બરોબર ચાર. તો પી ઓફ એ ઇક્વલ ટુ એમ અપોન એન 2/4 આ તમારો આન્સર. બીજો ક્વેશ્ચન છે, ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય તેની સંભાવના શોધો. અહીંયા તમને શું કહેવા માગે છે કે ઓછામાં ઓછું એક બાળક શું હોય? ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય તેની સંભાવના. એક બાળક ઓછામાં ઓછું એક તો છોકરી હોવી જ જોઈએ, એનાથી વધારે હોય તો પણ ચાલે. તો એવા ત્રણ પરિણામો મિત્રો આવે છે. આમાં છોકરો ના હોવો જોઈએ, બે છોકરાના, ઓછામાં ઓછું એક બાળક છોકરી હોવી જોઈએ. તો એક તો છોકરી હોય જ, એનાથી વધારે હોય એટલે કે બંને હોય તો પણ ચાલે. તો એવા ત્રણ પરિણામો આવે છે અહીંયા. પસંદ થયેલ બે બાળકો પૈકી ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય તેની સંભાવના, એટલે કે અહીંયા ત્રણ પરિણામો, એમ બરોબર ત્રણ, પી ઓફ બી બરોબર એમ અપોન એન 3/4. એના પછી દાખલા નંબર ચારની વાત કરીએ મિત્રો. પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે એના તમારો નિદર્શ અવકાશ એન બરોબર કેટલો થશે? 100 થાય. 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ થઈ ગઈ. એક સંખ્યા દર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, એમાંથી એક જ સંખ્યા તમારે પસંદ કરવાની છે, એટલે 100C1, એટલે 100 એનો એન આવ્યો. આ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય તેની સંભાવના શોધો. એટલે 1 થી 100માં એવી કેટલી સંખ્યાઓ છે કે જેને તમે 7 વડે ભાગી શકો? તો એવી 14 સંખ્યાઓ છે. 7, 14, 21, 28 એવી 1/1 જેને 7 વડે તમે ભાગી શકતા હો એવી બધી જ સંખ્યાઓ લેવાની છે. અને છેલ્લી સંખ્યા તમારી છે 98, તેવી 14 સંખ્યાઓ આવશે તેની સંભાવના થાય. તમારો કુલ એન છે, એન એન છે તમારો 100, અને તમારો જે સાનુકૂળ પરિણામો આવ્યા છે એ છે 14. તો પી ઓફ એ ઇક્વલ ટુ એમ અપોન એન 14/100, તો 7/15 એ તમારી સંભાવના આવશે અહીંયા. તો અહીં આજના લેક્ચર માટે ચાર દાખલા સુધી રાખીએ છીએ. જેટલી પણ વ્યાખ્યા, જેટલી પણ થિયરી, જેટલી પણ ધારણાઓ અને જેટલા પણ દાખલા તમને ચલાયા એ બધા જ તમારે બે બે વાર લખવાના રહેશે, તો જ મિત્રો ગ્રીપ આવશે, બાકી ગ્રીપ આવશે નહીં. આજનો લેક્ચર મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ.